નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું છું કોહિલ જીતેન્દ્ર. આપ લોકોનું ગીતાંજલિ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 ગણિતમાં આગળ અભ્યાસ કરવા માટે મળ્યા છીએ. છેલ્લા ભાગમાં આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલાને પૂર્ણ કર્યા બાદ આજે આપણે એક નવી થિયરી સાથે મળ્યા છીએ. આજે આપણે શેનો અભ્યાસ કરીશું બાળકો? તો આજે આપણે અભ્યાસ કરીશું પૂર્ણાંક સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ, એટલે કે ક્રમનો નિયમનો અભ્યાસ આપણે આજે કરવાનો છે. કે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં ક્રમનો નિયમ લાગુ પડે છે કે નહીં, ચાલો આપણે જોઈએ. તો સૌથી પહેલા ક્રમનો નિયમ કહેવાય કોને? દાખલા તરીકે બે પૂર્ણાંક સંખ્યા છે એ અને એક બીજી સંખ્યા છે બી, આ બંનેનો સરવાળો, પહેલા સરવાળા માટે ક્રમનો નિયમ ચેક કરી લઈએ. તો બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરો અને જો એનો ક્રમ બદલાવવામાં આવે, એટલે બી વત્તા એ કરવામાં આવે અને જો એ સરખા થતા હોય, બંનેના સરવાળાના જવાબ જો સરખા આવતા હોય, તો આપણે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે છે. શું કહી શકાય બાળકો? જ્યારે એ વત્તા બી અને જો એનો ક્રમ બદલી નાખું, બી વત્તા એ કરું અને છતાં બંનેના જવાબ સરખા મળે, તો આપણે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે છે. જેમ કે બે પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ કે 5 વત્તા 3, આ બંને પૂર્ણાંક સંખ્યા છે ને બાળકો, આ ધન પૂર્ણાંક સંખ્યા છે. હું આનો ક્રમ બદલી નાખું, અત્યારે 5 વત્તા 3 એટલે કેટલા થશે? 8 થશે. હું આનો ક્રમ બદલું એટલે 3 આગળ આવતા અને 5 પાછળ જતા હશે, એટલે કે 3 વત્તા 5. તો શું જવાબમાં કઈ ફેરફાર પડે છે બંને બાજુ? જો અહીંયા જવાબ 8 આવ્યો તો આ બાજુ જુઓ તો જવાબ 3 અને 5 કેટલા થશે? 8. તો બંને બાજુ જવાબ કેવો મળે છે મને? સરખા. એટલે એવું કહી શકાય કે સરવાળામાં પૂર્ણાંક સંખ્યાના તમે સરવાળા કરો તો એમાં ક્રમના નિયમનું પાલન થાય છે. ક્રમ ફેરવશો તો જવાબ બદલતો નથી. તમે 5 વત્તા 3 કરો તો ભલે કે 3 વત્તા 5 કરો તો ભલે, જવાબમાં ફેર પડશે નહીં. તો સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. કઈ સંખ્યાના? પૂર્ણાંક સંખ્યાના. પછી બીજું આવું હજી આપણે આવું કહી શકાય કે આવું આપેલું હોય -5 વત્તા 3 અને આનો ક્રમ બદલી નાખ્યો, ક્રમ બદલવો એટલે શું થશે? આ તગડો આગળ આવતો રહેશે, પણ તગડો કેવો હતો? પ્લસ છે 3 થી અને 5 કેવા છે? માઇનસ છે. હું બીજી બાજુ લઈ જાઉં તો -5 આવું થશે ને બાળકો? હું આનો ક્રમ બદલું છું તો શું થશે? તો જો વધે ઓછે ઓછા એટલે બાદ બાકી કરવી પડશે, 5 માંથી 3 જાય એટલે કેટલા બનશે? 2. અને મોટો આંકડો 5 છે, આગળ માઇનસ છે, તો મોટા આંકડાની નિશાની શું આવશે? -2 આવશે. તેવી જ રીતે આ બાજુ જોઈએ, આમાં શું થશે? આ વત્તા 3 છે, ના કેવા છે? ઓછા છે. તો શું થશે? વધે ઓછે ઓછા બાદ બાકી કરવી પડશે, 5 માંથી 3 જાય એટલે 2 વધે અને મોટા આંકડા આગળ માઇનસ છે, શું જવાબ આવશે? -2. તો સરવાળા, કોઈ પણ પૂર્ણાંક સંખ્યાના તમે સરવાળા કરશો, એ ધન પૂર્ણાંક હોય તો ભલે અને ઋણ પૂર્ણાંક હોય તો ભલે, પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે છે. એટલે કે એમાં ક્રમ ફેરવશો તો જવાબમાં કઈ બદલાવ થશે નહીં. યાદ રહેશે બાળકો કે સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે છે પૂર્ણાંક સંખ્યા. ત્યારબાદ બાદબાકીમાં જોઈ લઈએ. ચાલો બાદબાકી કરવી એટલે શું થશે? આ સરવાળા કરો, હવે બાદબાકી માટે જોઈએ. ચલો તો આ a+b = b a એટલે ખબર પડશે ને શું કહેવા માંગે છે? એમ કહેવા માંગે છે કે આ બંને પૂર્ણાંક સંખ્યા છે, આ એનો સરવાળો કરવામાં આવે અને એનો ક્રમનો નિયમ, ક્રમ બદલો તો જવાબમાં કંઈ ફેરફાર પડશે નહીં, કારણ કે વચ્ચે શું આપેલું છે? બરાબર. હવે આવો નવો આપણે બાદબાકી માટે જોઈએ. બાદબાકી માટે ક્રમનો નિયમ લાગુ પડે છે કે નથી પડતો? ચાલો આ તો સરવાળા માટે લાગુ પડે છે, બાદબાકી માટે. તો બાદબાકીમાં સમજી લો બાળકો, 8 - 3 આપેલું છે, આ બે પૂર્ણાંક સંખ્યા છે, આ +8 અને -3 છે, આ બંને પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. હવે આની બાદબાકી કરું છું તો શું થશે? હવે આમાં 8 માંથી 5 જાય તો શું થશે? 5 આવશે. 8 માંથી 3 જાય તો સોરી શું થશે? 5 આવશે. હવે આનો ક્રમ બદલું છું, ક્રમ બદલીશ એટલે આ +8, 8 કેવા છે આગળ ગઈ હોય તો પ્લસ અને 3 કેવા છે? માઇનસ. હું આનો ક્રમ બદલ્યો એટલે -3 આગળ આવતા રહેશે, -3 શું થશે? આગળ આવશે અને +8 શું થશે? પાછળ થશે. +8 શું થશે? પાછળ થશે. એક છે શું કહું છું બરોબર, આપણે અહીંયા ભૂલ થાય છે.
આવું કરો કે 8 માંથી બાદ કરવાના છે પણ કઈ સંખ્યા માઈનસ 3 સંખ્યા બાદ કરવાની છે હવે શું કરીશું બાળકો હવે આપણે આનો ક્રમ ફેરવી દઈએ કે માઈનસ 3 ને આગળ લઈ લઈએ આ માઈનસ 3 ને શું કરું આગળ લઈ લઉં 8 ને ક્યાં લઈ જઉં છું પાછળ લઈ લઉં 5 ને ક્યાં લઈ જઉં છું પાછળ હવે આ બંનેના જવાબ જોઈશું કે શું આ ક્રમનો નિયમ થાય બાદબાકી માટે હું ક્રમ ફેરવું તો શું જવાબમાં કઈ ફેર પડે છે તો જો જો હોય છે આ 8 ના ને ઓછે ઓછે શું થઈ જશે બાળકો વત્તા 3 થશે ઓછે ઓછે શું થશે વત્તા 3 અને 8 ને 3 કેટલા થશે 11 તો આ બાજુ જુઓ તો બાળકો શું થશે માઈનસ ના માઈનસ 3 અને આ ઓછા કેવા છે 8 છે ઓછે ઓછે વત્તા એટલે સરવાળો કરવાનો છે બાળકો અને સરવાળો શું થશે 8 ને 3 11 પણ મોટા અંકની નિશાની માઈનસ છે માઈનસ 11 અહીંયા જવાબ પ્લસ 11 અને અહીંયા માઈનસ 8 એટલે કે સરખો થતો નથી તો બાદબાકીમાં જો તમે બાળકો ક્રમ ફેરવશો તેમાં ક્રમનો નિયમ લાગુ પડશે નહીં કઈ સંખ્યા માટે પૂર્ણાંક સંખ્યા માટે તો એવું કહી શકાય કે પૂર્ણાંક સંખ્યા માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી જો બીજું કઈ રીતે જોઈ શકાય હવે આપણે ઉદાહરણ લીધું 8 માઈનસ 3 તે જ આપણે જોઈએ 8 માઈનસ 3 અને હું ક્રમ બદલી લઉં 3 આ લઈ લઉં 8 ક્યાં લઈ લઉં 3 માઈનસ 8 કઈ જ નથી ખાલી ક્રમ બદલ્યો છે પેલા 8 માંથી 3 કાઢવાના હતા હવે 3 માંથી 8 દૂર કરવા ક્રમ બદલીશ તો શું જવાબમાં કઈ ફેર પડે છે જો તો 8 માંથી 3 જશે 5 વધશે પણ અહીંયા 3 માંથી 8 નહીં જાય 3 માંથી 8 ન જાય અને જો દૂર થાય તો શું થશે તો કે 8 આ વધતા છે ને આ ઓછા વધતે ઓછે ઓછા 8 માંથી 3 જાય તો 5 અને મોટા 8 આવે શું થશે માઈનસ તો આ બંને સરખા થતા નથી તો એવું કહી શકાય શું કહી શકાય બાળકોમાં કે બાદ પૂર્ણાંક સંખ્યાની બાદબાકી માટે ક્રમનો નિયમ લાગુ પડતો નથી સરવાળામાં લાગુ પડે છે ક્રમનો નિયમ પણ બાદબાકીમાં ક્રમનો નિયમ લાગુ પડતો નથી તો એવી જ રીતે ગુણાકારમાં જોઈ લઈએ કે ગુણાકારમાં ક્રમનો નિયમ લાગુ પડે છે કે નહીં ચાલો બાળકો તમને સરવાળા અને બાદબાકી માટે આપણે અત્યારે આપેલું છે ગુણાકાર અને ભાગાકાર માટે આપણે સ્વાધ્યાય 1.3 શરૂ કરશું તેની પહેલા ભણવાનું છે એટલે કે આની પછી તમારો ટોપિક આવશે ગુણાકાર અને ભાગાકાર માટે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ અત્યારે આપણે સરવાળા અને બાદબાકી માટે જોઈ લઈએ તો ક્રમના નિયમમાં સરવાળા માટે પૂર્ણાંક સંખ્યામાં ક્રમના નિયમનું પાલન થતું હતું તો કે હા પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે જ્યારે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી માટે ક્રમના નિયમનું પાલન થતું નથી હવે એવી જ રીતે જૂથનો નિયમ જોઈ લઈએ કયો ગુણધર્મ જોઈ લઈએ જૂથનો પૂર્ણાંક સંખ્યા માટે જૂથનો ગુણધર્મ તો જૂથનો ગુણધર્મ કઈ રીતે બાળક એમાં આપણે સરવાળા અને બાદબાકી માટે ચેક કરી લઈએ આ બાજુ સરવાળો અને આ બાજુ બાદબાકી તો એક રકમ લઈએ એટલે તમને ખબર પડશે કે જૂથનો ગુણધર્મ એમાં કઈ રીતે લાગુ પડે સામાન્ય રીતે તમને કાપ્યું છે કે એ વત્તા બી આપણે કાપ્યું છે ત્રણ છે એ કૌંસમાં બી વત્તા સી બરાબર એ વત્તા બી વત્તા સી હવે જૂથનો નિયમ કોને કહેવાય તો કે ત્રણ સંખ્યાઓ તમને આપેલી હોય જ્યારે પણ ત્રણ કરતા વધારે પણ આપેલી હોય પણ ત્રણ સંખ્યા આપેલી હોય તો એમાં જૂથનો નિયમ કઈ રીતે લાગુ પાડી શકાય તો ચાલો આપણે જોઈએ સમજી લો એવું આપેલું છે ત્રણ વત્તા કૌંસમાં 5 વત્તા 8 આવી ત્રણ સંખ્યા આપેલી છે કે 3 આપેલી છે વત્તા 5 વત્તા 8 તો આમાં કુલ ત્રણ સંખ્યામાંથી બે સંખ્યાનું જૂથ બનાવ્યું છે જો બાળકો તમે જોઈ શકો છો પહેલી સંખ્યા એકલી છે જ્યારે બીજી અને ત્રીજી સંખ્યાનું શું બનાવ્યું છે જૂથ બનાવ્યું છે તો સૌથી પહેલા આપણે સાદરૂપમાં કૌંસનું સાદરૂપ આપવું પડશે તો આ કૌંસનું સાદરૂપ આપશો તો આ 3 ના 3 ના વત્તા ના વત્તા એટલે આ સાદરૂપ આપો તો 5 વત્તા 8 એટલે કેટલા થશે 13 થશે અને હવે આ બંનેનો સરવાળો કરશો તો 13 વત્તા 3 એટલે કેટલા થશે 16 થશે તો આનો આવી રીતે સાદરૂપ થશે હવે શું કરવાનું છે તો કે જૂથના નિયમ કઈ રીતે જોવાનું છે તો કે અત્યારે કોનું જૂથ બનાવ્યું હતું બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ બનાવ્યું હવે હું ફેરવી નાખું પહેલી અને બીજી સંખ્યાનું જૂથ બનાવું છું તો પહેલી સંખ્યા કઈ હતી પહેલી સંખ્યા 3 હતી પહેલી સંખ્યા 3 હતી બીજી સંખ્યા કઈ હતી 5 તો હું ઈ બે સંખ્યાનું જૂથ બનાવું છું અને ત્રીજી સંખ્યાને એકલી કરી નાખું છું વત્તા 8 તો શું બંને બાજુ જવાબ સરખા આવશે ઈ આપણે જોવાનું છે તો આપણે જો બંને બાજુ જવાબ સરખા આવશે
તો કહી શકાય જૂથના નિયમનું પાલન થાય સરવાળા માટે. ચાલો આપણે જોઈએ તો શું થશે, 3 વત્તા 5 એટલે શું થશે, 8 થશે, અને વત્તા અહીં શું આપેલા છે, 8 આપેલા છે, તો શું થશે, 8 ને 8 16. તો શું બંને બાજુ જવાબ સરખા આવ્યા, તો કે હા. પહેલામાં શું હતું, બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ હતું, જ્યારે બીજામાં કોણ હતું, પહેલી અને બીજી સંખ્યાનું જૂથ હતું. તો તમે ગમે જૂથ બનાવો સરવાળા માટે, ગમે તે સંખ્યાનું જૂથ બનાવો પણ જવાબ કેવો આવે, સમાન આવે છે. તો પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે જૂથનો નિયમ લાગુ પડે છે, અથવા તો જૂથના નિયમનું પાલન થાય છે એવું કહી શકાય. તો આપણે અહીં સમજવાનું, તો હવે આ ખબર પડશે, એ વત્તા કૌંસમાં બી વત્તા સી શું કહેવા માંગે છે, ત્રણ પૂર્ણાંક સંખ્યા છે, એમાં એ અત્યારે એકલી છે, બી અને સી નું જૂથ બનાવ્યું છે, જયારે આ બાજુ કોનું જૂથ બનાવ્યું છે, તેની બીજી સંખ્યાનું જૂથ બનાવ્યું છે, ત્રીજી સંખ્યા એકલી છે. તો શું આવી રીતે બંને બાજુ સરખું જૂથ બનાવ્યા હોય તો શું પાલન થશે સરવાળા માટે, તો કે હા થાય છે. તો આવું શું બાદ બાકીમાં થતું હશે, ચાલો આપણે ચેક કરીએ. આ જ રકમ લઈ જોવો, 3 માઇનસ પ્લસ છે, દરેક જગ્યાએ માઇનસ લગાવી, 3 માઇનસ કૌંસમાં 5 માઇનસ 8 બરાબર 3 માઇનસ 5 3 માઇનસ 5 માઇનસ 8. તો આપણે આમાં જવાબ જોવાનો છે શું આવે, ચાલો આપણે જોઈએ બંને બાજુ સરખું આવે છે કે અલગ અલગ આવે છે. તો 3 ના 3 માઇનસ ના માઇનસ, પેલા આ બંનેની બાદ બાકી થશે, તો શું થશે, 8 માંથી 5 જાય વત્તે ઓછે ઓછા 8 માંથી 5 જાય એટલે કેટલા બનશે બાળકો, 3, અને મોટો આપણો કેવો છે માઇનસ, એટલે શું આવશે માઇનસ 3 આવશે. હજી શું થશે, 3 ના 3 આ ઓછે ઓછે શું થઈ જશે, ઓછે ઓછે વત્તા, બંને ગુણાકારમાં છે ને આ ઓછા છે, અહીંયા ઓછે 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 શું થઈ જશે વત્તા 3 ના 3 3 ને 3 કેટલા થશે 6. તો શું આવો ના આવો જવાબ ઓલી બાજુ પણ આવે છે, ચાલો આપણે ચેક કરીએ. તો શું થશે અહીંયા, તો અહીંયા પણ શું છે વત્તા 3 છે ને ઓછા 5, તો વત્તે ઓછે શું થશે, વત્તે ઓછે ઓછા, એટલે કે 5 માંથી 3 જાય તો કેટલા વધશે 2, અને મોટો આંકડો માઇનસ છે જવાબ શું આવશે માઇનસ 2 વધશે, આ આખાનો જવાબ શું આવશે માઇનસ 2, અને પાછું શું આપેલું છે માઇનસ 8 તો આપેલા છે. હવે શું કરશું બાળકો, તો અહીંયા ઓછે ઓછે વધતા એટલે સરવાળો થશે, તો 8 ને 2 કેટલા થશે 10, અને મોટા આંકડા આંકડા આગળ માઇનસ છે શું આગળ આવશે માઇનસ, તો આ બાજુનો આપણે સાધન ઉપાય પણ બાળકો તો પ્લસ 6 જવાબ આવ્યો, આ બાજુનો સાધન ઉપાય પણ શું જવાબ આવ્યો માઇનસ 6, એટલે કે આમાં જૂથના નિયમનું પાલન થશે નહીં. કોની માટે, પૂર્ણાંક સંખ્યા માટે જૂથના નિયમનું પાલન થતું નથી, કેમાં પણ બાદબાકી, પૂર્ણાંક સંખ્યાની બાદબાકી માટે જૂથના નિયમનું પાલન થતું નથી એવું કહી શકાય, જ્યારે સરવાળામાં જૂથના નિયમનું પાલન થાય છે. યાદ રહેશે બાળકો, બે નિયમ સમજવાના છે, ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. ક્રમનો નિયમ પણ સરવાળા માટે લાગુ પડે છે અને જૂથનો નિયમ પણ સરવાળા માટે લાગુ પડે છે, જ્યારે બાદબાકી માટે ક્રમનો નિયમ પણ લાગુ નથી પડતો અને જૂથનો નિયમ પણ લાગુ પડતો નથી, એટલે કે પાલન થતું નથી. આ બે વસ્તુ તમારે અહીંયા અત્યારે સમજવાની હતી. પછી જોઈએ આવી રીતે સરવાળા માટે તટસ્થ સંખ્યા કહે છે, સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા, તટસ્થ સંખ્યા એટલે એની ઉમેરો કે બાદ કરો, જવાબમાં કઈ ફેર પડવો જોઈએ નહીં. તો સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા કઈ કહેવાય બાળકો, તો સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે, તો કે શૂન્ય છે. કઈ છે બાળકો, શૂન્ય આવે છે ખાલી જગ્યા કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા જણાવો, તો શું જવાબ આવશે શૂન્ય જવાબ આવશે. શું જવાબ આવશે બાળકો, શૂન્ય. યાદ રહે છે શું કરવાનું છે, તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા શું છે, શૂન્ય, એટલે કે શૂન્ય અંદર ઉમેરશો કે ગમે કરો તો એમાં કઈ જવાબમાં ફેર પડશે નહીં. તમે 5 વત્તા 0 કરો તો જવાબ કેટલો રહે, 5 માં 5 જ રહે, 6 વત્તા 0 કરો તો જવાબ કેટલો રહે, 6 માં 6 જ રહે. તો એ તટસ્થ સંખ્યા છે, શૂન્ય કેવી સંખ્યા છે, તટસ્થ સંખ્યા છે સરવાળા. ઉદાહરણ નંબર 1 જેવું આપણે સ્વાધ્યાય 1.1 માં દાખલો આપ્યો છે, એટલે કે આપણે સ્વાધ્યાય 1.2 નો અભ્યાસ કરીશું બરોબર.
અને એવું જ તમારે હોમવર્કમાં શું કરીને લાવવાનું રહેશે, ઉદાહરણ નંબર 1 ગણવાનું રહેશે. ચાલો આપણે જોઈએ. પાકા ચોપડામાં ઉતારવાના રહેશે. અને 14 જુલાઈએ તમારે હોમવર્ક અહીંયા સ્કૂલમાં બતાવવા આવવાનું રહેશે. ચાલો આપણે જોઈએ. તો સ્વાધ્યાય 1.2 માં દાખલો પહેલો, પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખી. તો પૂર્ણાંક સંખ્યાની જોડ બનાવવાની છે. દાખલા નંબર 1 શું બનાવવાનું છે? પૂર્ણાંક સંખ્યાની જોડ. પણ કેવી જોડ બનાવવાની? તો એમાં પહેલી જોડ કેવી બનાવવાની છે? તો કે સરવાળો -7, એવી બે પૂર્ણાંક સંખ્યા ગોતો કે જેનો સરવાળો કેટલો થાય? -7. તો એવી કઈ બે પૂર્ણાંક સંખ્યા લઈશું કે જેનો સરવાળો -7? તો બાળકો, ઘણી બધી સંખ્યા આવી શકે કે જેનો સરવાળો -7 થાય. પણ આપણે શું સમજ, આને સહેલી રીતે યાદ રાખવું હોય તો એમાં કઈ સંખ્યા લઈ શકાય? તો આ 7 રહે ને 7, એને કેટલી રીતે જોડી શકાય? તો આવી રીતે કરી શકાય બાળક, -4 - -3. તો આ બંનેનો સરવાળો -7 જ થશે. કઈ રીતે જોઈ લો, -4 ના તો -4, પણ આ બે નિશાની ભેગી થઈ વધતે ઓછે -7. તો આવી રીતે યાદ રાખો, 7 કઈ રીતે? હજી બીજી જોડે બની શકે, કઈ બનાવી શકાય? તો કે આવી બનાવી શકાય -5 - -2. તો એવી બે પૂર્ણાંક સંખ્યા ગોતવાની હતી કે જેનો સરવાળો -7 થાય. તો એ 4 અને -3 છે, -5 અને -2 છે. હજી એક જોડી બનાવી શકાય, આવું કહી શકાય, -8 અને -1. આ બે સંખ્યા એવી છે જેનો સરવાળો કરો તો -7 આવે. તો શું થશે? વધે ઓછે -8 માંથી 1 જાય -7 - -1. તો આવી તો ઘણી બધી જોડ બનાવી શકે, પણ આપણે એવી માત્ર બે જોડ બનાવવાની રહેશે. દરેક ને કેટલી કેટલી જોડ બનાવવાની? માત્ર બે. તો આપણે બે સંખ્યા કઈ થશે? -4 અને -3. અને એક આપણે લખી શકાય -8 અને +. તો આવી એવી સંખ્યા છે જેનો સરવાળો કેવો થાય? -7. તો આવડશે પહેલો દાખલો. બાળકો શું કે છે? એમ કે છે, એવી બે પૂર્ણાંક સંખ્યા શોધો કે જેનો સરવાળો -7 થાય. પછી ધન પૂર્ણાંક હોય તો ભલે ઋણ પૂર્ણાંક હોય, અહીંયા એવી બે સંખ્યા છે -4 અને -3, કે એનો સરવાળો કરશો તો શું થશે? -7 થશે. એવી રીતે -5 અને -2, એ બે એવી સંખ્યા છે કે જેનો સરવાળો શું થશે? -7 થશે. તો આવી જ રીતે આગળ જોઈએ દાખલા નંબર બીજું. હવે તફાવત કીધો, તફાવત એટલે બાદબાકી કરવાનું. ઈમાની બાકી જોડા શું કીધું? તફાવત કેટલો થવો જોઈએ? તફાવત એવી બે પૂર્ણાંક સંખ્યા શોધો કે જેનો તફાવત કેટલો હોય બાળકો? -10. કેટલો તફાવત હોય? -10. તો તફાવત -10 હોય એટલે બાદબાકી -10 થઈ જાય. એવી બે સંખ્યા શોધો કે જેની બાદબાકી -10. તો આમાં થોડુંક ધ્યાન રાખવું પડે. કઈ રીતે? કારણ કે માઇનસ માં જવાબ લાવો એટલે હંમેશા પહેલો આંકડો મોટો રાખવો પડશે. પહેલો આંકડો કેવો રાખવો પડશે? મોટો. જો આ હું તમને આમ કહી શકું, મોટો અને પાછો ઋણ. -20 - 10 લાવો એટલે 20 માંથી 10 જાય તો થાય -20 - 10. તો આ વધતા, સોરી, પહેલો આંકડો નાનો રાખો અને બીજો આંકડો મોટો રાખો. જો આ +10 અને -20 કરું તો જવાબ આનો શું આવશે? -10 આવશે. કઈ રીતે? તો કે આ +10 છે, આ કેવો છે? -20 છે. તો વધતે ઓછે ઓછા 20 માંથી 10 જાય તો 10, અને મોટા આંકડા નિશાની શું થશે? -. તો એવી બે સંખ્યા ગોતવાની જેની બાદબાકી -10 થતી હોય. આવું થઈ શકે છે, બીજું આવું થઈ શકે.
माइनस नो वत्ता माइनस आ बे संख्या એવી છે જેનો સોરી माइनस 11 वत्ता 1 સોરી माइनस 11 वत्ता 1 તો આ બે સંખ્યા એવી છે જેની બાદબાકી શું થાય माइनस 9 થાય એટલે સોરી माइनस 10 થાય તો શું થશે પણ આ સરવાળાની વચ્ચેની સંખ્યા આવશે તો આવું કહી શકાય 1 माइनस 11 તો પણ થાય વત્તે ઓછે ઓછા શું વચ્ચે माइनस 10 તો એવી ઘણી બધી સંખ્યા છે કે જેની બાદબાકી તફાવત તફાવત કેટલો થાય माइनस 10 થાય હજી આવું નંબર 10 અને 20 લીધા એની જગ્યાએ 30 અને 40 લઈ લીધી 30 माइनस 40 તો શું થાય माइनस 10 આવું લઈ શકાય 15 माइनस 25 એનો જવાબ શું माइनस 10 તો એવી ઘણી બધી સંખ્યા છે કે જેની બાદબાકી કેવી થાય બાળકો माइनस 10 થાય તો બધી એવી સંખ્યા છે 10 અને માઇનસ 20 છે 1 અને માઇનસ 11 છે 30 અને માઇનસ 40 છે 15 અને માઇનસ 25 છે આ એવી પૂર્ણાંક સંખ્યાઓ છે કે જેનો તફાવત કેવો થાય બાળકો માઇનસ 10 થાય અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આવ્યો છે કે જેનો સરવાળો શૂન્ય હોય એવી પૂર્ણાંક સંખ્યા શોધો કે જેનો સરવાળો શૂન્ય થાય તો આ બાળકો તમારે પ્રશ્ન હોમવર્કમાં કરવાનો રહેશે કે કોનો સરવાળો શૂન્ય થાય તો આપણે ભણી ગયા હતા કે બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા શૂન્ય થાય તો એ બે વિરોધી સંખ્યા લઈ લઈએ દાખલા તરીકે 5 અને બીજી લો માઇનસ 5 આ બંનેનો સરવાળો શું થશે 5 વત્તા માઇનસ 5 લેવો વચ્ચે સરવાળો થાવો છે તો 5 વત્તા માઇનસ 5 તો 5 ના 5 આવે વત્તે ઓછે ઓછા 5 ના 5 જાય તો શું થાય 0 તો આ બે વિરોધી સંખ્યા થાય 5 ની વિરોધી શું થાય માઇનસ 5 તો વિરોધી સંખ્યાનો સરવાળો 0 થાય તો આ દાખલો તમારો હોમવર્કમાં કરવાનો રહેશે કે બે પૂર્ણાંક સંખ્યાની જોડ લખો કે જેનો સરવાળો શું થતો હોય શૂન્ય થતો તો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો તમને ના કંઈ સમજાય તો પ્લીઝ કોમેન્ટ કરશો તો એનો તમને જવાબ મળી રહેશે અથવા તમે વોટ્સએપ દ્વારા પણ મેસેજ કરી શકો છો જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી જય હિન્દ જય ભારત